હેલો ફ્રેન્ડ્સ, હું છું કેતન ગોહિલ. સ્વાગત કરું છું તમારું મારી યુટ્યુબ ચેનલ વિલેજ જે તડકામાં. તો મિત્રો, આજે આપણે બનાવીશું તમે કોઈ દિવસ ના જોયું હોય એવું યુટ્યુબ પર પહેલીવાર સુડિયાનું શાક. સુડિયાનું શાક બનાવવા માટે આપણે સૌ પ્રથમ પહેલાં સુડિયાની બંને બાજુથી થોડા થોડા કટિંગ કરી લઈશું. જે પૂંછડી અને મોઢું હોય એમાંથી થોડો થોડો ચોકો દ્વારા કટિંગ કરી લઈશું. તમે જોઈ શકો છો આને સુડિયા કહેવાય. આપણે કટિંગ કર્યા બાદ એને એક સાફ પાણી દ્વારા ધોઈ લઈશું. પાણી નાખી આપણે એને હાથેથી થોડા હલાવી અને સારી રીતે ધોવાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લઈશું. બરોબર સાફ રીતે ધોઈ નાખવાના છે. પછી પાણીમાંથી બહાર કાઢી લેવાના છે. બહાર કાઢ્યા બાદ આપણે એક તવીમાં તેલ ગરમ કરીશું. 2 ચમચી જેટલું તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જેટલું એમાં આપણે જીરું નાખીશું. જીરું નાખ્યા બાદ આપણે જે ધોયેલા સુડિયા છે તેમાં નાખીશું. ધ્યાન રાખજો પાણીના છાંટા ના ઉડે, કારણ કે સુડિયા ભીના હતા એટલે પાણી ફૂટશે થોડું. સુડિયા નાખ્યા બાદ આપણે એને હલાવી લઈશું. ધીમા તાપે એને ચડવા દેવાના છે. જ્યાં સુધી આમ આપણને અંદાજો ન આવી જાય કે સુડિયા સડી ગયા છે, એકવાર ચેક કરી લેવાનું કે કાસા નથી રહી ગયા ને. પછી આપણે સ્વાદ અનુસાર એમાં મીઠું નાખીશું. મીઠું નાખ્યા બાદ એમાં આપણે 1-2 ટેબલ સ્પૂન જેટલી આદું અને લસણની પેસ્ટ નાખીશું. આદું લસણની પેસ્ટ નાખ્યા બાદ આપણે એને ધીમી આંચે હલાવી લઈશું અને ધીમી આંચ ઉપર એને ધીમે ધીમે પકાવવા દઈશું. ત્યારબાદ આપણે 2 નંગ ડુંગળી નાખીશું. જે સોફ્ટ કરેલી હોય મોટી મોટી સ્લાઇસ રાખવાની છે એ એડ કરીશું. ડુંગળી નાખ્યા બાદ આપણે એને હલાવી લઈશું. બસ આ રીતે જ એને અલગ રહેવાનું અને ધીમે ધીમે તાપે છે એને ચડવા દેવાનું છે. ડુંગળી એકદમ ગળી જાય ત્યાં સુધી એને ધીમે તાપે આપણે ચડવા દેવાનું છે. 5 મિનિટ સુધી ચડે એટલે ડુંગળી એકદમ સરસ મસ્ત ગળી જશે. ત્યારબાદ આપણે 1 નંગ કટિંગ કરેલા મરચાં એડ કરીશું. મરચાં નાખ્યા બાદ આપણે એને હલાવી લઈશું અને થોડી વાર સુધી મરચાં ચડે ત્યાં સુધી તેલમાં એને હળવા દઈશું. ત્યારબાદ 2 નંગ ટમેટા કટ કરેલા આપણે એમાં નાખીશું. ટમેટા નાખ્યા બાદ આપણે હલાવી લઈશું અને ધીમે ધીમે તાપે ટમેટા ચડે ત્યાં સુધી ચડવા દઈશું. જોઈ શકો છો મિત્રો કેવું મસ્ત લાગી રહ્યું છે શાક. આ રીતે વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું છે અને ધીમે તાપે જ ચડવાનું છે. છોંટી ના જાય ખાસ ધ્યાન રાખવાનું છે. ધીમે તાપે તમે આ શાક બનાવશો તો બહુ મસ્ત બનશે. 1.5 ટેબલ સ્પૂન આપણે હળદર નાખીશું. હળદર નાખ્યા બાદ આપણે શાકને હલાવી લઈશું. શાકને ધીમે ધીમે તાપે ચડવા દઈશું. બધું કેવી સરસ ગળી ગયું છે. હવે આપણે એમાં 2 ચમચી ટમેટો સોસ નાખીશું. ટમેટો સોસ નાખ્યા બાદ આપણે એમાં 2 ટેબલ સ્પૂન ચીલી સોસ એડ કરીશું. ચીલી સોસ નાખ્યા બાદ 1 ટેબલ સ્પૂન જેટલું આપણે સોયા સોસ નાખીશું. જો તમને સોયા સોસ પસંદ ના હોય તો તમે ના સર નાખી શકો, તમારી ચોઈસ પર છે. તમને ભાવતો હોય તો નાખી શકો. સોયા સોસ નાખ્યા બાદ આપણે એને સારી રીતે હલાવી દઈશું. મિત્રો તમે જોઈ શકો છો કે સોયા સોસ નાખ્યા બાદ શાકનો કલર કેવો મસ્ત એકદમ ટેસ્ટી લાગી રહ્યો છે. મને તો મોઢામાં પાણી આવી ગયું. બસ આવી રીતે થોડુંક હલાવી લઈશું અને 1 મિનિટ ચડવા દઈશું. ધીમે ધીમે તાપે આ રીતના 1 મિનિટ સુધી ચડવા દઈશું. સારી રીતે તમે જોઈ શકો છો કે બગબગ લાવવા મળે એટલે આપણે એમાં 2 ટેબલ સ્પૂન જેટલું મરચું નાખીશું.
તમે જો વધારે તીખું ખાતા હોય તો વધારે નાખી શકો. મેં અહીંયા મીડિયમ ખાવું, મીડિયમ એટલે કે બે ચમચી જેટલું મરચું લીધું છે. મરચું નાખ્યા બાદ આપણે એને હલાવી લઈશું. મરચું ઓછું જ નાખવાનું છે, કારણ કે આપણે આગળ બે ચમચી જેટલો ચીલી સોસ નાખ્યો એટલે તીખું થઈશે. એટલે મેં અહીંયા બે ચમચી જેટલું મરચું નાખ્યું છે. મરચું નાખ્યા બાદ આપણે એને સારી રીતે હલાવી લઈશું. તો મિત્રો, કેવું લાગ્યું તમને આ શાક? મસ્ત છે ને, જોવામાં રસ આવી જાય. ત્યારબાદ આપણે કાપેલી કોથમરી નાખીશું. જો તમને પસંદ ના હોય તો ના નાખી શકો. કોથમરી નાખ્યા બાદ આપણે એને હલાવી અને નીચે ઉતારી લઈશું. સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે એને નીચે ઉતારી લઈશું. તૈયાર છે આપણું સુડિયાનું શાક. તૈયાર છે આપણું સુડિયાનું શાક. કેવું લાગ્યું મિત્રો? મને તો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું છે ને. તો મિત્રો, જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિલેજજી તડકા. અને કમેન્ટ કરીને મને બતાવજો કે તમને આ સુડિયાનું શાક કેવું લાગ્યું. અને એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો મિત્રો, બહુ જ મજા આવશે. એકદમ ડિલિશિયસ, બહુ ખાવાની મજા આવશે. મને તો આમ મોઢામાં પાણી આવી ગયું. તો ચાલો મિત્રો, હું તો ખાઈ લઉં છું, તમે ઘરે જરૂર ટ્રાય કરજો, એકવાર તો બનાવજો જ. આવજો મિત્રો, ફરી મળીશું આવા જ એક નવી રેસીપી સાથે. ઓકે, બાય. થેન્ક યુ. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.